નમસ્કાર જ્યોતિ સેવામય ચેરિટેબલ ટ્રસ્ટ સુરત દ્વારા આપનું હાર્દિક અભિવાદન જ્યોતિ કળશ શ્રાવ્યના કાર્યક્રમમાં અહી આપ સરસ મજાની વાર્તાઓ સાંભળી શકો છો અને વાંચી પણ શકો છો આજની વાર્તા છે જયંતિ દલાલ લેખિત ઉભી શેરીએ ઉભી શેરીએ કાનો મૂંઝાયો ત્રણ દાડાથી આવી બેસતી આ જમકુડીએ એની આખી કરી કારવી પર ધૂળ નાખી હતી મહાપ્રયત્ન એણે અહીં એક ગરાકી જમાવી હતી વહેલી સવારના નદી સ્નાન કરવા જતા ભક્તોને દાન કરવાની તક આપવા એ પો ફાટે ન ફાટે તે પહેલા વીજળીના દીવામાં મોં સૂંજણાનો તો સવાલ જ નહોતો પગે અને હાથે ગંદા રંગબેરંગી ગાભાનો પાટો બાંધીને અને ઉપર સિંદુરિયા છાટણા નાખીને અહીં બેસતો દસ ડગલા દૂર કોઈ દેખાય ત્યારથી જ બાપલા હું મરી ગયો બાપલા હું મરી ગયો એની ચીઝ તે નાખતો એથી વધારે દયા ઉપજાવવાની જરૂર પડે તો કાનો રોતો અને પાસે રાખેલા પથ્થરથી માથું પણ કૂટતો આ કોકોક વાર એ પાણો ખાસું ઢીંપચું પણ ઉપજાવી જતો પણ એનું કાંઈ નહીં માણસના દિલમાં દયાનો જરો અખંડ રાખે અને ખિસ્સામાંથી કાઢીને પાય પૈસો ફેંકવાના માટે કોઈને પ્રેરે તો એવા ઢીમડાનો પણ કઈ ત્રાસ નતો જે આસાનીથી દેવ મંદિરના પગથિયાની હયાતી સ્વીકારતા તે જ આસાનીથી કાનાની હયાતી પણ સ્વીકારતા અને જે શ્રદ્ધાથી પરભવમાં થનારા વળતરની ગણતરીથી દેવ ચરણે પાય પૈસો મૂકતા તેટલી જ આત્મસભાન પ્રેરિત દયાથી કાનાને પણ પાઈ પૈસો ફેંકતા કાળ ભવે એક સફેદ ટોપી વાળાએ કીધેલું વધુ ડોંગ ઠીક નહીં પણ ત્યાં તો કાનાએ લમણામાં પાણો મારીને લોક ભેગું કરેલું નાસ્તિક ધર્મનો પોરો નથી રહ્યો હવે વરસ માઠા જ આવે તો બિચારો સફેદ ટોપી વાળો પછી તે ત્યાં દેખાયો જ નથી ને પણ ત્યાં આ જમખું આવી સાડા ત્રણ હાથનો કંતાનનો ટુકડો વીટાળેલો વાળ છૂટા અંગ ઉઘાડું પાણી પીવા સિગરેટનું ડબલું મેલી ગેલી લાગે પણ સાથે એક નાનું ટાબરું કોણ જાણે મહિનો માસે થયો હશે કે નહીં આમ તો પૂરા વાસાનું નહોતું લાગતું પણ જવા દો ને એ વાત આપણે શું હા જમખુડી આવી અને બરાબર કાનાની ઘરાકી તોડાવી અને શું હોશિયાર હતી કઈ કહેતા કઈ ન બોલે કે નઈ ચાલે ઊંધું ગાલીને પડી રહે મેલા લગરા પર ટાબરું મૂકી રાખે કોકનો પગ સંભળાય કે હાફળી ફાફળી બનીને ઊંચું જુએ કંતાનનો છેડો ખેંચે અને હાથની આટી મારીને અંગ ઢાંકે એથી એ કામ ન સરે તો દોઢ શેર રગડો ભરેલા વાળ આગળ લાવે એ તે અંગ ઢાંકતી હતી કે દેખાડતી હતી મારે તારો મનખા દે પહેલા પહેલ તો કાના નહીં દયા આવેલી એનો વેશ જ એવો હતો ને ભલ ભલો ભૂલાવામાં પડે દીકતા તાપમાં ટાબરાને આળોટતું જુએ ધીરુ ધીરુ રોતું સાંભળે તો કોને દયા ન આવે પણ કાનાને આ ન પાલવે ધર્મી માણસો કઈ સાથે સાથ બેઠેલા બે ગરીબ ગુરબાને દાન ન કરે તો એ તો એકને જ આપે અને એ એક તો હતી

હાથ પગ ઘસવાનો વારો આવત હાથ પગ ઘસવાનો પાથરેલો ટુકડો એક કે પૈસો ભેળો કર્યા વિના સંકેલતા કાનાને હજાર જાતના વિચાર આવતા એ સૌમાં ઉપર તરતો વિચાર તે આ જમખુડીનો હતો એ આવીને રોજી તૂટી એ જાય તો ફરી બટકો મળી રહે પણ બરાબર એ જવી જોઈએ ને એ તો જાણે બાપ દાદાનો નો હક્ક લાવી હોય તેમ જામતી જતી તી જો ને આટલા વર્ષ થી કાનો બેસતો પણ ત્યાં ઘર વખરી વસાવવાની એની હિંમત ન હતી અને આ એ પંદર દાડામાં તો એક ફૂટેલી હાંલી અને બે ઈંટ મૂકીને બનાવેલો ચૂલો સડક પર થોબવા માંડ્યા સાથે એક ગોદડીએ આવી આમ ને આમ ચાલશે તો વરસ દાડામાં તો આ જમકુડી અહીં મહેલ વસાવશે શું અરજ છે કાનો મનમાં ને મનમાં મરક્યો એજ લોક દાન કરતા બાયડીને પૈસો ફેંકે છે પણ એને તો શું થાય અને ઘંટ ઘરાક પણ આ જાણતી જ લાગે છે નહીતર કઈ આવા વેશ કરે હા બતાવ ને તારું અંગ બે પૈસા વધારે પામીશ તને કમાણી થાય એમાં અમારું શું જવાનું હતું પણ અમારા પેટ પર પગ દે છે એમાં કાન નહીં કાઢે કાનાએ ગાંઠ તો વાળી પણ ક્યાંય કશું વળતું નહીં ગાંટા પાડે તો ધર્મી લોક વધારે ને વધારે વેગળા જતા અને આ જમકુ ક્યારેય ઊંચો અવાજ કરતી દૂધની બિલાડીને સોઢમાં જ આવે છે ને આ જમકુડીની એ દાની દયાળુ શેઠ આવતા ગંધની આવતી તી ગંધ ઓરત ગંધા બધાય ઓરત ગંધા પોતે માંગે ત્યારે આ સખાવત બહાદુરોના ખિસ્સા ખાલી નીકળતા અને જમખુ આગળ પહોંચતા માં તો દેવના દીકરાઓના ગજવા ભરાઈ જતા ઘેરથી એ જમખોડીના નામનો પૈસો ગજવામાં ગાલીને નીકળતા હશે ચોટ્ટા કઈના એ જે હોય તે પણ આ જમખુને અહીંથી કાઢવી જ જોઈએ કે છે કે સરકારમાં કાયદો છે લાગ લગાડ 12 વર્ષનો કબજો ભોગવતો હોય તો ઘર જમીન આપણું થાય તો તો આ છેડાથી માંડીને પેલા મંદિરના પગથિયા સુધીની જમીન કાનાની હતી કેટલા વર્ષ થયા એને અહીં બેસતા ત્યારે તો હે ઢીંચણ લગીનો ગારો રહેતો રસ્તા પર માજન લોક પાલખી એ ચડીને દર્શન કરવાના માટે આવતા અને ત્યારે તો ઘી કેળા હતા પણ કાયદો એ પક્ષપાતી છે એમાંય કઈ નહીં વળે આને કાઢવા તો કાંક તરકીબ જોઈએ તરકીબ એવી તરકીબ કે ઉભી પૂછડી ભાગે અને પાછું વળીને ન જુએ હા એમ જ થવું જોઈએ કાના એ ચોકી કરવા માંડી ભર ભાંકડે જુઓ તોય જમકું ત્યાં બપોરે જુઓ તો ત્યાં અને દીવા ઝબકે અને ખોડંગાતો કાનો ઘરે જવા નીકળે તોય ત્યાં આ જમખું આખો દાડો અહીં જ રહે છે ન બને કોઈ દાડો ન બને એવું ન બને એક દિવસ કાનો ઉઠ્યો આમે ક્યાં તે વસ્તી કરવામાં વાંધો આવે ઘેર જઈને જલ્દી થી પેલો સંગરી રાખેલો ડગલો ઉજળું થેપાડું અને પડિયા ટોપી પહેરીને ઝડપભેર ચાલતો મંદિર ને સામે ઓટલે આવીને બેઠો ના અરે આ વેશમાં એને કોઈએ ઓળખી કાઢવાનું નથી અને નાટકના એક્ટરને કોઈ ઓળખી કાઢે તો આરતી થઈ ગઈ ઠાકર ચોરે બાર દેવાયા હા હવે જમખોડી હાલી જો 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 એ ઊભી થઈ ટાબરિયું ઉચકીને ચાલવા માંડી હમ ત્યારે આ જમખોડી આખો દી રાત અહીં નહોતી રહેતી ક્યાં જતી હશે અત્યારે કાનાનો જીવડો સળવળ્યો નક્કી આનો તાગ લેવો જોઈએ જમકુ આગળ અને કાનો પાછળ ચાલ્યા ચાલ્યા વીજળીના દીવા પાછળ રહ્યા ગામનો છેડો આવી ગયો અને અંધારીમાં શેરીમાં તે વળી કાનાએ કાંડી કાઢીને બીડી ચેતાવી અને કાન સરવા કરીને પાછળ ચાલ્યો જમકુ એક છાપરામાં પેઠી કાનો છાપરા બાર લપાઈને ઉભો રહ્યો બીડીની ટૂંક લેતા લેતા એનો શ્વાસ અધર રહેતો કેમ આટલી મોડી આવી છે કઈ તને ટાબરાની બાપડું સીજાઈ ગયું છે પણ છે તને કઈ દયા માવતર હોત તો લે રાખ હવે કાનો સાંભળી રહ્યો હતો બરાબર અવાજ જમખું હતો મોટી માથ હતી માં થતી હોય તો આમ ટાબરું ભાડે ફેરવે એક પણ શાંતિ તો લીધેલી ફૂંક બહાર હોશ રહ્યા આજના આના વાણામાં ચાર વાગે આપી જજે બરાબર કચકચ કરીશ તો ચાર આના એ ખોઈશ ટાબરાનો કઈ કાળ નથી પડ્યો છૂટા પૈસા જમીન પર પટકાયાનો અવાજ આવ્યો અને ધમ ધમ ધરતી ધૂ કરતી જમખું બહાર નીકળી અને આગળ પાછળ જોયા વિના માંડી ચાલવા દમ ખેંચ્યો ત્યારે આમ જમાવતી હતી જબરી હોશિયાર શું મિલાવટ કરી છે પારકું છોકરું ભાડે લાવવું વેશ કરવો વાહ કારીગર પણ બેટી હવે તારી જડ આવી છે મારા હાથમાં યાદ રાખ મારી રોટી તો ઝૂંટવી છે ને તે તને લોક પાસેથી પથરા ન ખવરાવું તો મારું નામ કાનો નહીં કાનો તો જાણે પાક આવી હોય તેમ ઉડતો હતો હમ બીજો દાડો નવતર ઉગ્યો કાનાના મનમાં તો એવું વાવંટોળ વીજાતો ક્યારેય લાગ આવે અને ગામનું લોક

અને એને તો કઈ ફિકર કે ચિંતા કરાતી જ નહીં ગજબની ની બાયડી છે ઘરા કે ટાણે આટલા વરસ લગી પાળેલી આદત પણ આજે કાનાએ છોડી અને બીડી સળગાવી અચાનક જમખો ઊઠી એણે પહેલી હાંડલી ઉપાડી કાનો જોઈ રહ્યો આમ કદી પણ પહેલા જમખુને અધવચ્ચે ઊભી થયેલી કાનાએ દીઠી ન હતી ખૂબ ધ્યાનપૂર્વક કાનો જમખુના પગલા જોઈ રહ્યો હતો જમખુ હતી તો ઘાટીલી હા ફૂટડી એ ખરીદ તો અને એમાં જયારે પેલા કંતાનના ત્યારે કાનાથી પોતાની જાતની ઉપરવટ જઈને પણ પણ મલકી જવાયું પણ આ કાળો બોંકા હોય નો હલાલ થતી મરઘીના જેવી તીણી ચીસ ક્યાં પડી આ મોટર મોટર બરાબર જમકુના કપડા આગળ ટાબરાથી ચાર જ આંગળ છેટે અટકી આબરાએ ચીચીયારી શરૂ કરી આગળ પાછળથી લોક ભેળા થયા મોટર માં બેઠા એટલે થઈ રહ્યું જાણે સડક જ એમના બાપની લોક જીભ કામે વળગી હમણાં જ આ છોકરાને ચકદી નાખ્યું હોત માણસના જીવની કિંમત જ નથી અરે પણ આ છોકરાની માય કેવી છે છે કંઈ છોકરાની પરવા કાનાને કાને એ જ સાથ પકડાયો આ લાગ બરાબર હતો કોઈ ઇતિહાસ પુરુષની અદાથી ખોડંગાતો ખોડંગાતો કાનો ત્યાં પહોંચ્યો જમખો ઊંચા સાદે રોતી હલ્લીમાં પાણી ભરીને દોડતી આવતી હતી મોટર વાળો આમાંથી ભાગી જવાની તાલાવેલીમાં હતો મેં કેટલા હોન માર્યા કોઈ સાંભળે તો ને હા સાહેબ તમે ભૂંગળું વગાડ્યું તું પણ આ ડાકણને પડી હોય તો ને છોકરું ચગદાઈ જાય તો ક્યાં એનું જવાનું હતું સાખ દેવા આગળ વધેલા કાનાને લાગ જોઈને સોખથી મારી મારું નહીં તો કોનું છે આવ્યો છે ફાટી પડ્યારો કહેનારો વિફરીને બોલી લોકને વાતમાં રસ પડ્યો લાગ જોઈને મોટરવાળો સર કહ્યો બીજાને કહેજે બધું અહીં નહીં ચાલે તારું ડીંડવાણું ભાડે છોકરું લાવે ને પાછી સાણી સતી થવા જાય છે કાનાએ આકરી વાત નાખી ચમખું સહેજ ગમચાઈ પણ તરત જ સ્વસ્થ થઈ કાનો ગરૂર ભરી નજર લોક પર ફેરવે તે પહેલા તો જમકુ એ પાસે પડેલી ઈંટ કાનાને લમણે મારી પોક મૂકીને કાનો નીચે બેસી ગયો તમાશ બીનો નાટકનો રસમય ભાગ હવે આવે છે એમ માનીને અતુરતા પૂર્વક મીટ માંડી રહ્યા હવે રાખ સત્વાદી રાજા હરીશચંદ્ર ની દીકરી પેલી છાપરીમાં રોજ ચારાના ભાડાથી આપીને આવે છે તે કોઈ જાણતું જ નહીં હોય ચાલ

તો અહીંયા જ પકડાય છે બે પરવાહી બતાવતી જમખુ બોલી જોજો બાપા આ સતની પૂછડીને ચલો એનું સત બતાવું મેલડીમાં લોકને છેતરવાનો ધંધો લઈને બેઠી છે તે કાનાએ માન્યું હતું કે પોતાના જેટલા જ ઉત્સાહથી લોકો પણ આ જમખુની પાછળ પડશે પણ એની ગણતરી ઊંધી પડી એ તો અંદર અંદરની તકરાર છે ખરી વાત તો એ છે કે કદી કોઈને પાઈ પૈસો આપવો નહીં અનુભવ જ્ઞાન અને વ્યવહારુ વચનો વેરતા વેરતા લોક તો પોતાના કામે ચાલી નીકળ્યા કાનાને ચોક્કસ થઈ ભીખ માંગવામાં એ એ બાયડી થવું લાભકારક હતું દાડે બિચારા સ્વયંસેવકો પેલા મોટરવાળાને વાળાને વાવટો લેવા સમજાવતા હતા ત્યારે કઈ ન માન્યું પણ જ્યાં પેલા જગદંબા આવી પહોંચી કે કેવો સાજો સમો વાવટો લઈને આવ્યો તો આ બધા પૈસાદાર એક જ જમાતના છે જો આ જમખુ આમ અંગ દેખાડે છે એના કરતા ઠઠેરો કરે ને તો આજ ધર્મના ઢીંગલા પૈસાને બદલે રૂપિયા અરે નોટોની નોટો પૈસા આવે ભલે ના કહો પણ જમખુની હતી તો બહાદુર કેવી બધા આદમીની વચ્ચે લમણામાં ઈંટ મારીને હાક પાડી હતી જરાય પકડાવાની બીક ચોરી કરતા પણ શિર કરવામાં કેવી પાવરદી હતી આટલા આટલા વરસ થયા એને ભીખ માંગતા પણ પોતે કેવો ડઘાઈ ગયો હતો જબરી બાયડી જબરી એક રાતે કાનાની એક એક પળ જમખુથી ભરી હતી બીજે દિવસે સવારે લોકોએ એક કૌતુક જોયું કાનો કે જમખુ કોઈ પણ આજે ત્યાં નતું બેઠું આખી પગથી સુની સુની લાગતી હતી દાનની આદત કેળવી બેઠેલા ધર્મી પુરુષોને આજે દાન કરવાની પણ વિમાસન થઈ ગઈ કાનાનો જીવ રાતનો કરાર વાળીને બેઠો ન હતો ધરાઈને રહેવાય ત્યાં લગીને જમકુને જોવાની એની તાલાવેલી અને ચીબાવલી છોકરી પાંચ માણસ વચ્ચે આબરૂ લઈ નાખે એની ભીતી વચ્ચે દોડ પરોર ઘડા લાગી સાઠમારી ચાલી પણ છેવટે બીક ને હાર કબૂલ કરવી પડી બહુ થશે તો આ જગાને બદલે બીજી જગાએ જમાવટ કરવી પડશે એટલું જ ને અરે એ તો ગામોતરું પણ કરવું પડે એમાં શું ધંધો છે એ તો પણ હા આજે દુકાન જ ન માંડીએ એમ ને એમ જ જઈએ મંદિર ને પગથીએ બેસીશું અને આંખ ભરાય લઈશું જોઈ લઈશું ચોરી છે બસ મન તો તૈયાર જ હતું ફરી પાછા કાનાએ ડગલો ટોપી ચડાવ્યા અને સીધો એક શ્વાસે પહોંચ્યો મંદિરે હે જમખું નહોતી ક્યાં ગઈ ત્યારે એણેય જગ્યા બદલી કે ધંધો છોડ્યો કહો કહો પણ નક્કી કાંક થયું છે ખરું હે એ લુચ્ચી છોકરીને હવે આ ઢોંગમાં વધારે માલ દેખાયો નહીં હોય બી ગઈ જરૂર શે ખાઈ ગઈ ચોક્કસ જુઓ ને રાત લઈને ભાગી છે તે કાનાનું માની મન ખૂબ પ્રફુલ્લ થયું ભગાડી દીધી આ બાદ ભગાડી દીધી પણ કાનાને ખબર પડે તે પહેલા જ એના દિલમાં કોઈક વિચિત્ર પલટો આવ્યો એ હારી શું પોતે જીત્યો હતો અને આ એને છોડાવી એમાં પોતાને શું કાના એ માથું ખંજવાળ્યું શું કહેવું આ મનને સાલું જમ્પ વળવા જ દેતું નથી ને એ હતી ત્યારે કહે કે કાઢવું અને ગઈ એટલે પૂછે છે કે શું કાંદા કાઢ્યા અને આજે

ગોઠવેલી ઈટ નાટકના દ્રશ્યની જેમ પડી રહી હતી હનલી એ બરાબર એમ જ તૂટેલી ગોજડીએ રાબેતા મુજબ પેંધ્યું પડેલું કુરકુરિયું આજે નિરાંતે ગોજડીએ લોટતું હતું આજે ક્યાં કોઈ એને હાંકનાર પણ હતું વિચારોની વેગ બનતી જતી આંધીને ટાળવા કાના એ બીડી ચેતાવી પૂછડેથી કરડી અને ઊંધી ફૂક લેતો તો ત્યાં તો કાનો અટકી ગયો

એ તારી શું લાગે તે માંડ્યો છે હાઈપીટ કરવા ના લેવા ના દેવા અને મોટો ટોપલો માથે ઓઢીને ફરે છે તે મોટો રાજા ભોજનો ભાઈ પણ કેમ નહી આ આટલા દાડા સાથો સાથ બેઠા એક જ ધંધો કર્યો અને લોકને સાથે છેતર્યા અને છેતરવામાં એ બિલકુલ સરખી અક્કલ વાપરી હા એની આવડત વિશેષ પણ તેમાં શું આટલી માણસાઇએ તજી દેવાય કઈ હોય તો મનખા દે માં ધૂળ ન પડે તો ચાલો તે ખબર કાઢીએ બિચારી માંદી બાદી થઈ હોય તો હોય તો શરીર છે સાજું માંદું તાએ ખરું ટોપી સરખી કરીને કાનો ઉઠ્યો અને સીધો ગામ બહાર પેલા છાપરે પહોંચ્યો પણ એનો વિચાર આવ્યો શું પૂછું હવે હિંમત ના હાર ચલ ચાલ જમકો આવી હતી કે કાનાએ બારણું ખોલીને પૂછ્યું જવાબ જ નહીં કોઈ છે પૂછું છું જમકો આવી હતી પણ કોઈ હોય તો જવાબ દેને કાનાની આંખે છાપરીનો ખૂણે ખૂણો ખંખોળી જોયો છાપરીમાં કોઈ નહોતું હા હા મોટો ઈડરિયો ગઢ જીત્યો છે તે જોવા આવ્યો હોય ગળામાંથી ગાળ કાઢતા જમખુ બોલી જો એ તું તા ના કર આ તો મેં જોયું કે તું આજ નથી બેઠી તે તુંય ક્યાં બેઠો તો પકડાઈ ગયા બિલકુલ સપડાઈ ગયા જાત સાચવવાના પ્રયત્નમાં કાનો પકડાઈ ગયો વાત એમ છે કે મને આજે બેસવાનું મન જ નહોતું કેમ કેમ કરીને કહું કેમ ધર્મી લોક કઈ પેલા ગાભા ફેંદી ને ન જોત સાચું છે કે ઢોંગ કરે છે તે લે હવે બિલાડી બાઈ ની પાટ જેવી વાત ના કેને કાનો જમકુ સામો જોઈ રહ્યો જમકુ એ પળભર ગંભીર બની મને એમ થયું કે હું બેસું એ પહેલા તારી જોડે સમજી લઉં મારી જોડે શું વેચી લેવાનું છે કાનો ચમકીને બોલ્યો આપણે વેચવા જેવું જ ન રાખીએ તો આંખ ઝીણી કરીને કાના સામે જોતી જમખુ બોલી કાનો તો જાણે ખાડી ભાંડી ખાંડી ખાંડી બારની શલ્યાઓને સાથે માથે પડતી હોય તેમ જડાઈ ગયો એને કઈ સમજણ નહોતી પડતી લે એમ બાગો ન બન નામ તો કાનાનું રાખે છે કાનો મલકાયો એમ ત્યારે વાત એમ હતી એક વાત પૂછું તું અહી ક્યાંથી આવી તારી પાછળ પાછળ ઠેટ મંદિરના પગથિયાથી આવી હમ હવે કાનાને ગઢ બેઠી જો જમખું આવી વાતોમાં પહેલેથી ચોખવટ સારી પછી પાછી તું જ કહે કે મોટો ઈડરિયો ગઢ જીતીને લાવ્યા તે પણ હજુ ગઢ તો જીત દલ્લી શેર દૂર છે

બીડી મોંમાં ગોઠવી ને જમખું ને ચોટી ખણી એ ગોદડીયા જો પેલી બે ને જીભ હોત તો હનલી ને ગોદડીએ કેવી રીતે રાતોરાત ગામોતરું કર્યું એની વાત આપણને કહેત ઉભી શેરીએ એક મશહૂર સાહિત્યકાર જયંતિ દલાલ સાહેબે લખેલી આ વાર્તા જ્યોતિકળ શ્રાવ્યમાં આપે તેને સાંભળી જ્યોતિ સેવામય ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જ્યોતિ કળશ શ્રાવ્ય જ્યોતિ કળશ વાર્તા માસિક ગુજરાતી ઓનલાઈન વાર્તા દર મહિને નીકળે છે જાત જાતની સરસ મજાની વાર્તાઓ આવે છે અને જ્યોતિ શ્રાવ્યમાં એ વાર્તાઓને આપ સાંભળો પણ છો વાંચો પણ છો નમસ્કાર